नमस्कार विद्यार्थी मित्रों, हूँ डॉक्टर महेश दाफड़ा। मित्रों, आज आ व्याकरण 153मो आ एपिसोड हूँ तमने शेर करता खरेखर खूबज आनंद की लागण अनुभव व्यक्त करूँ छू। मित्रों, आजनो आ एपिसोड एक सरस मजाना सुविचार थी आपणे शुरुआत करीशुं। मित्रों, आजनो आ सुविचार छे, वक्त ही वक्त को बदल देता है, बस वक्त को थोड़ा वक्त दीजिए, मित्रों। समय माटेनो एक सरस मजानो आजनो सुविचार, वक्त ही वक्त को बदल देता है। समय समय ने बदले छे, वक्त ही वक्त को बदल देता है। अटले के समय ज समय ने बदले छे, बस वक्त को थोड़ा वक्त दीजिए, पण ए समय माटे पण थोड़ो समय आपवो पड़े। मित्रों, कोई पण समय छे कायम सुख के कायम दुखनो रहेतो ज नथी, परंतु ए समय पसार करवा माटे सुख होय तो थोड़ी धीरता अने लागणीओ राखीने सुखनो समय पसार करिए, दुखनो समय होय त्यारे पण थोड़ी धीरज राखी अने दुखनो समय पसार करी नाखी तो समय ए पसार थई जाय छे, पण ए समय माटे पण समयनी राह जोवी पड़ती होय छे। मित्रों, आ साथे आ सुंदर મજાના સુવિચાર સાથે આપણે ગઈ કાલે જે અભ્યાસ કર્યો તો મિત્રો એ હતો આફ્ટર। મિત્રો, ગઈકાલે આપણે જે સંયોજકનો અભ્યાસ કર્યો હતો એ સંયોજક હતો આફ્ટર। આફ્ટર વિશે આપણે ગઈકાલે ઘણી બધી વાતો કરી હતી મિત્રો। આફ્ટર વિશે આપણે ઘણા બધા ઉદાહરણો પણ લીધા હતા। આફ્ટરનો સામાન્ય અર્થ પછી આવો થતો હોય છે। પછી જ્યારે કોઈ પણ પ્રથમ ઘટના હોય ત્યારબાદ જે બીજી ઘટના બની હોય ત્યારે બીજી ઘટના માટે આપણે પછી, અને ગુજરાતીની અંદર આપણે પછી એવો શબ્દ વાપરીએ છીએ, જ્યારે અંગ્રેજીની અંદર આપણે આફ્ટર એવો શબ્દ વાપરતા હોઈએ છીએ। ત્યારે આપણે સામાન્ય રીતે આ બે વાક્યને એક વાક્ય બનાવવા માટે આપણે આફ્ટર સંયોજક તરીકે વાપરતા હોઈએ છીએ। મિત્રો, આ વાત હતી, એ આફ્ટરની વાત હતી। આજે આપણે 14મું જે સંયોજક છે એ સંયોજકને આપણે અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ, અને મિત્રો 14મું જે સંયોજક છે એ છે ઇફ। આપણે ઇફ વિશે આજે અભ્યાસ કરીશું। તો મિત્રો, ઇફનો અર્થ જો તો થાય છે, ઇફનો અર્થ જોવા જઈએ તો એનો અર્થ જો તો, બરાબર આવો અર્થ થાય છે। એટલે આપણે વાત એમ લખી શકીએ કે સામાન્ય રીતે વાક્યમાં જો તો કોઈ શરતી વિધાન, જો તો એવો ભાવ સૂચિત કરવાનો હોય ત્યારે સંયોજક તરીકે ઇફ
संयोजक तरीके इफ वापरवामां आवे छे। ज्यारे कोई पण वाक्य अंदर आपणे जो तो एवो एक कंडिशनल एवो शर्ती वाक्य ज्यारे मूकवानुं थाय त्यारे आपणे वाक्यनी अंदर इफ संयोजक वापरीए छीए। इफनो अर्थ जो तो, इफनो अर्थ शुं थशे जो तो, बराबर। अने गई काले जे आपणे आफ्टर भण्या हता एनो अर्थ थशे पछी। आ एकवार आपणे फरीवार याद करी लईए, रिविजन करी लईए। मित्रों इफना वाक्य विषे आपणे जोईए, एकाद उदाहरण लेशुं तो तमने વધારે કદાચ ખબર પડશે મારા ખ્યાલથી। દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે લઈએ, યુ વિલ ગેટ ગુડ જોબ, યુ વિલ ગેટ ગુડ જોબ if you work hard. You will get good job. જો તમે સખત મહેનત કરશો, if you work hard, જો તમે સખત મહેનત કરશો, you will get good job. તો તમને સારી જોબ મળશે, એને કે સારી નોકરી મળશે, પણ શરત શું? વર્ક હાર્ડ, યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરો તો, જો તમે સખત મહેનત કરો તો, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ જોબ, તમને ચોક્કસ સારી નોકરી મળી શકે, પણ એના માટે સખત મહેનત કરવી પડે, આ શરત છે, સખત મહેનત કરો તો સારી નોકરી મળે। મિત્રો આપણે થોડું ભણીએ પણ સારું ભણીએ, મિત્રો આપણે થોડું ભણીએ પણ સારું ભણીએ, સતત અભ્યાસ કરીએ, એક જ સંયોજક ભલે ભણીએ, એક વાક્ય જ ભલે ભણીએ, પરંતુ આવા નાના એવા વિડીયોની અંદર મિત્રો આપણે થોડું ભણીએ પણ સરસ ભણીએ। અને મિત્રો હું જે કંઈ ભણાવી રહ્યો છું એ મારા જ્ઞાનની મર્યાદા હોય છે, મારા અભ્યાસની મર્યાદા હોય છે। કદાચ કોઈ જગ્યાએ કંઈ ક્ષતિ હોય, કોઈ સ્પેલિંગ એરર હોય, કોઈ બીજી મિસ્ટેકલી હોય, તો ચોક્કસપણે મિત્રો તમે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ અવશ્ય કરજો, એમાંથી પુષ્કળ મજાના ઉદાહરણો પણ તમને પ્રાપ્ત થશે। મિત્રો કોરોનાના આવા કપરા કાળમાં આપણે સૌ શક્ય ત્યાં સુધી આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ, પરંતુ સતત અભ્યાસમય રહીએ। મિત્રો આપણે સતત અભ્યાસમય રહેવું ખૂબ જ જરૂરી છે, સતત રિવિઝન કરશો મિત્રો વ્યાકરણનું। અત્યાર સુધીમાં આપણે 153મો આ એપિસોડ હું તમને આપી રહ્યો છું। તો મિત્રો પહેલેથી બધા જ એજ્યુકેશન ટચ નામની જે ચેનલ છે આપણી, એ ચેનલની અંદર બધા જ વિડીયો પડ્યા છે, તમે ગમે ત્યારે કોઈ પણ વિડીયો જોઈ શકો છો મિત્રો। તો આ એજ્યુકેશન ટચ નામની ચેનલને આપણે સૌ નિહાળશું, લાઇક કરશું અને સબસ્ક્રાઇબ કરશું। ત્યાં સુધી ભારત માતા કી જય।